सीधा जी राहत कमिश्नर हाल में पत्रकार परिषद संबोधी रहा आलोक पांडे हाल में वावाजोड़ा की परिस्थिति पर तमाम विभागीय सचिवों जे साइक्लोन थी कंसर्न है ये पर उपस्थित था अत्यारे जे आईएमडी तरफ थी सूचना अमने मिली है ये लेटेस्ट इन्फॉर्मेशन मुजब पोरबंदर अने कच्छ थी लगभग 300 से 400 किलोमीटर दूर साइक्लोन है अने 8-9 किलोमीटर पर आवर की स्पीड थी ऊपर नॉर्थ डायरेक्शन में जाए शक्यता एवी है कि 14 तारीखे अने 15 तारीखे सौथी वधारे विंड स्पीड रहेशे अने हैवी टू वेरी हैवी रेन फॉल जे छे ए कंसर्न डिस्ट्रिक्ट जे कोस्टल डिस्ट्रिक्ट छे 7-8 एमां रिसीव थशे एना भागरूपे जे आपनी तैयारी छे ए सौथी अगत्यनी तैयारी फिशरमेननी होय छे कारण के ए लोको दरियामां फिशिंग एक्टिविटी करवा माटे जई जता होय छे ए तमाम फिशरमेन अत्यारे एमनी बोट साथे अंदर आवी गया छे फिशरी डिपार्टमेंट एना माटे कामगीरी करे छे लगभग 22-24 हज़ार ની આજુબાજુ જે બોટ્સ છે એ બોટ્સ પાર્ક થઈ ગઈ છે અને તમામ ફિશરમેન પાછા આવી ગયા છે એમને સખ્ત હિદાયત પણ છે કે લોકો કોઈ બહાર ન જાય જે 0 થી 5 કિલોમીટર્સ અને 5 થી 10 કિલોમીટર્સના વિલેજીસ છે એ આઇડેન્ટિફિકેશન બાય કલેક્ટર્સ અને લોકલ એડમિનિસ્ટ્રેશન થઈ ગયું છે એમાં સૌથી વધારે તકલીફ થવાની શક્યતા છે એટલે એ જે 10 કિલોમીટરની રેન્જના ગામડાઓ છે અને એની સાથે સાથે જે લો લાઇંગ વિલેજીસ છે અથવા એરિયાઝ છે જ્યાં જો વેરી હેવી રેનફોલ થાય અને ત્યાં વધારે પાણી ભરાઈ જાય તો એ લોકો ફસાય નહીં એના માટે કલેક્ટર્સની ટીમ રેડી થઈ ગઈ છે અને એના માટે શેલ્ટર હાઉસીસ અને પ્રાઇમરી સ્કૂલ્સ જે છે એમને અથવા કોઈ બીજી સરકારી બિલ્ડિંગ જે લોકલ એરિયામાં છે આજુબાજુમાં એમને આઇડેન્ટિફિકેશન પણ થઈ ગયું છે અને લોકોને ઇવેક્યુએશન ચાલુ થઈ ગયું છે અત્યારે જે ઇવેક્યુએશન છે એ કામગીરી પણ ચાલુ કરી દીધી છે અમુક કલેક્ટર્સ અને અમુક કલેક્ટર્સ જે છે 13 તારીખથી બપોર પછી અથવા 14 તારીખે સવારે ઇવેક્યુએશન ચાલુ કરશે એમાં સૌથી વધારે ફોકસ પ્રેગ્નન્ટ લેડીઝ ઓલ્ડ અને ઇન્ફર્મ પર્સન્સ અને ચિલ્ડ્રન ઉપર છે એ લોકોને આપણે ઇવેક્યુએટ કરીને આ બધી જગ્યા રાખશું જે ડિપ્લોયમેન્ટ છે એ આપણે વધારવામાં આવ્યું છે પહેલાં જે એનડીઆરએફની ટીમ થોડી ઓછી હતી એ તમામ જિલ્લાઓમાં હવે 2-2 એનડીઆરએફ અને એસડીઆરએફ પણ મૂકી દીધું છે પર્ટિક્યુલરલી કચ્છ જામનગર અને મોરબી જે સૌથી વધારે હિટ થશે એમાં આપણે ડિપ્લોયમેન્ટ વધારી દીધું છે એની સાથે સાથે પોરબંદર દ્વારિકા ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ વધારાની ટીમ મોકલી દેવામાં આવી છે જે આજ સાંજ સુધીમાં ત્યાં પહોંચીને ઇક્વિપ થઈ જશે પીજીવીસીએલના એમડી અને એનર્જી ડિપાર્ટમેન્ટના વિભાગીય સચિવ એ લોકોએ તૈયારીઓ કરી છે જનરલી હોય શું છે જો વધુમાં વધુ તકલીફ જો થાય છે એ જે ઇલેક્ટ્રિક પોલ્સ છે એમને થાય છે જો વધારે સ્પીડ વિન્ડની હોય તો વેલોસિટીને લીધે એ જનરલી એ નીકળી જાય છે અને પછી રીસ્ટોર કરવા માટે જે મટીરિયલ્સ હોય છે મટીરિયલ્સમાં પણ કેબલ વાયર્સ અને પોલ્સ એની મટીરિયલ સ્ટોકિંગ પણ પીજીવીસીએલે કરી લીધી છે અને જે જ્યારે 60 કિલોમીટર્સથી વધારે પવનની સ્પીડ થશે ત્યારે પાવર કટ પણ લોકલી એ લોકો એના પોતાના વિઝડમથી અને પ્રુડન્સથી એ લોકો લેશે અને પાવર કટ પણ કરી દેશે ઇલેક્ટ્રોક્યુશન ના થાય લોકોને વીજળી કરંટ ના લાગે વાયર ફોલથી એના માટે પણ ધ્યાન આપવામાં આવ્યું છે અને જે સોસાયટીઝ છે જે રોડ સાઈડ છે અથવા જે ટ્રીઝની આજુબાજુમાં વાયર જાય છે પીજીવીસીએલના એ ટ્રીમિંગ થાય લોકોને સાવચેત કરવામાં આવ્યું છે એ બધી વસ્તુ કામગીરી તાક ચાલુ થઈ ગઈ છે હેલ્થ ડિપાર્ટમેન્ટના જેટલા પણ સ્ટોક ટેકિંગ છે એ બી કરી લેવામાં આવ્યું છે ફેમિલી હેલ્થના જેટલા પણ સેન્ટર્સ છે સબ સેન્ટર્સ છે અને જેટલા પ્રાઇવેટ હોસ્પિટલ છે એના નંબર અને એના તમામ લોકોની રજા પણ કેન્સલ કરી દેવામાં આવી છે જે ગવર્મેન્ટ સ્ટાફ છે અને એ લોકો અગર કોઈ તકલીફ આવશે તો તાત્કાલિક મેડિકેશન કરી શકે એટલે પૂરતું પ્રમાણમાં ડ્રગ્સ એમની પાસે હોય અને જો લાઇટ ચલી જાય તો પછી જનરેટર બેકઅપ અને ડીઝલ બેકઅપ પણ થાય એ બધી ટેસ્ટિંગ પણ થઈ ગઈ છે અને એ લોકો હેલ્થ ડિપાર્ટમેન્ટના લોકો દે આર ઓલ્સો અન્ડર ટાસ્ક આરએનબી ડિપાર્ટમેન્ટને પણ આ રીતે સૂચના આપવામાં આવી છે કારણ કે જે વધુમાં વધુ નુકસાન થાય એ પીજીવીસીએલ પછી રોડ્સ અને રસ્તાના છે એટલે પંચાયત અને સ્ટેટ આરએનબી એ વેલ ઇક્વિપ છે અને એ લોકોની તમામ ટીમો તાલુકા દીઠ લગાવી દીધી છે એ લોકો ત્યાં જશે અને એમના પણ મટીરિયલ સ્ટોકિંગ એમના પોતપોતાના સ્ટોરેજ સેન્ટરમાં થઈ ગયું છે જેનાથી સાયક્લોન ગયા પછી તાત્કાલિક રિસ્ટોરેશન ઓફ ધ
રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ એ કરવામાં આવે. એ જ રીતે રેલવેમાં પણ ભાવનગર ડિવિઝન, રાજકોટ ડિવિઝન સાથે પણ વાત થઈ છે કે જો 55 પ્લસ અથવા 60 કિલોમીટર્સ પ્લસ વિન્ડ સ્પીડ થશે તો રેલવેની જે ઓપરેશન છે દેટ કેન ધોઝ વિલ બી સસ્પેન્ડેડ. અને જે કન્ટેનર્સ છે ખાલી એ કન્ટેનર્સને પણ ત્યાં સુરક્ષિત સ્થળોમાં રાખવામાં આવશે, જેનાથી વિન્ડ સ્પીડને લઈને એ ઉડીને કોઈ બીજા લોકો ઉપર ના જાય અને જાનહાનિ ના થાય એવી બધી વસ્તુઓ કરવામાં આવી છે. એ જ રીતે એનિમલ હસ્બેન્ડરી ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટના પણ ડિપ્લોયમેન્ટ ટીમ્સના થઈ ગયા છે. તમામ પ્રભારી સચિવ અને પ્રભારી મંત્રી એ ત્યાં પહોંચી ગયા છે. તો વીજળી કરંટ ન લાગે તે માટેની ટીમ, લોકોને સાવચેત રાખવા માટેની ટીમ, રાહત કમિશનર આલોક પાંડે હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને તમામ વિગતો આપી રહ્યા છે. તમામ માછીમારો બોટ સાથે દરિયાકાંઠે પરત ફર્યા છે અને